चैप्टर नंबर 5 भागीदारी पेढ़ी नो विसर्जन। पहलो जवाब बोलो, सौथी पहला शू चुकवाय? विसर्जन थाय एमा पांच क्रम हता, विसर्जन खर्च, त्राहित पक्षना देवा, भागीदारनी लोन, मूड़ी के चालू खातानी बाकी अने रकम वधे तो नफो नफा नुकसान ना प्रमाण में। सौथी पहला बोलो शू चुकवाय? विसर्जन खर्च। नंबर बे, सामान्य अनामत ने शू कराय? भागीदारना मूड़ी खाते। विसर्जन केटली रीते थाय? बे रीते, एक सामान्य विसर्जन अने बीजू अदालतना हस्तक्षेप थी विसर्जन, बन्ने टूंकनो अगत्य नहीं छे। चार, शू कहेवाय? विसर्जन। पांच, पागड़ी खातु बने? नहीं। फाळवणी बने? नफा नुकसान बने? तो वधु कोण? रोकड़ ऑब्लिक बैंक। विसर्जन वक्ते कया कया खाता बने? पहलू माल मिलकत निकाल खातु, बीजू रोकड़ खातु अने त्रीजु मूड़ी खाता। माल मिलकत निकाल खातु, रोकड़ खातु अने मूड़ी खाता, पाकु सभ्यु बनतो नथी। छठो, माल मिलकत निकाल नो बीजू नाम संपादन खात। सात, શું આવશે? સંપાદન ખાતો। આઠ, ઉપજ ખર્ચ। શું આવશે? ઉપજ। નવનીતમાં માલ મિલકત આપેલું છે, ખોટું છે, સાચો જવાબ શું આવશે એનો? ઉપજ ખર્ચ। નવ, સર્વસંમતિથી ગમે ત્યારે એને શું કહેવાય? ઉપરના ચેપ્ટરમાં એક ફરજિયાત આવેલું, આમાં શું છે? આ ફરજિયાત। દસ, વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય? વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? સામાન્ય રીતે પેઢી। અગિયાર, ચોપડી નહીં નો થાય તો દેવું શું કરવાનું છે? ચૂકવવાનું। ચૂકવવાનું તો રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો રોકડ ખાતું જમા। ઉધાર કોને કરવાનું? માલ મિલકત બધામાં સામે કરવાનું, માલ મિલકત નિકાલ આવે આપણ અગત્યનું છે। ભાગીદારની પત્નીની સ્ત્રીજનમાંથી લોનની ચૂકવણી ક્યારે થાય? સામાન્ય દેવાની સાથે, અથવા એને કહેવાય ત્રાહિત પક્ષના દેવાની સાથે। તેર, સૌથી છેલ્લે કોણ ચૂકવાય? હમણાં હું પાંચ ક્રમ બોલેલો, મૂડી ખાતાનો વધારો। ક્રમમાં પહેલા શું ચૂકવાય? વિસર્જન ખર્ચ, ત્રાહિત પક્ષના દેવા, ભાગીદારની લોન, મૂડી કે ચાલુ ખાતાની બાકી ને રકમ વધે તો નફો નફા નુકસાનના પ્રમાણમાં। નંબર 14, કયું ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી? રોકડ ઓબ્લિક બેંક, એ માલ મિલકતમાં નથી લઈ જવાનું, એનું ખાતું આપણે અલગ બનાવવાનું છે। 15, રોકાણ વધઘટ ભંડોળ એને શું કરાય? ભાગીદાર વચ્ચે વેચી દેવાય, એટલે એને ક્યાં લખાય? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, આમાં શું આપેલું છે? સાચો જવાબ એનો શું આવશે? ભાગીદાર વચ્ચે વેચી દેવાય, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ। એની પછી 16, લેણદારની લેણી રકમ સામે કોઈ મિલકત આપવામાં આવે તો તેની શું નોંધ થાય? એક નિયમ હતો,
કે લેણદારની લેણી રકમ સામે નહીં નોંધાયેલી મિલકત આપવામાં આવે તો એની કોઈ નોંધ થતી નથી, બાકીના રોકડ આપો ને એની જ નોંધ થાય, તો આનો જવાબ શું આવશે? કોઈ નોંધ થશે નહીં. 17 અગત્યનો છે. લેણદારો ચોપડી કેટલા રૂપિયાના છે? એને નહીં નોંધાયેલા રોકાણો કેટલા ના? એ 60,000. તો બાકીના કેટલા બચ્યા? 2,000 રૂપિયા કેવા આપ્યા હોય? રોકડા. રોકડા આપો એટલે રોકડ જાય, રોકડ ખાતું જમા, તો ઉધાર કોણ થાય? માલ મિલકત નિકાલ. તો શું આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. 18. 45,000 ના લેણદારને 43 નું યંત્ર આપ્યું તો એની નોંધ થાય નહીં, બાકીના કેટલા બચ્યા? 2,000 રોકડા આપો એની નોંધ થાય, રોકડ ખાતું જમા, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. માલ મિલકત નિકાલ ખાતું ઉધાર ને રોકડ ખાતું જમા. પણ આમાં આપણને નિયમ છે શું? કે લેણદારની લેણી રકમ સામે નહીં નોંધાયેલી મિલકત આપો એની કોઈ નોંધ થતી નથી. તો 3-3 નો જવાબ સેમ જ આવશે. 16માં પણ કોઈ નોંધ નહીં થાય, 17માં પણ નહીં થાય અને 18માં પણ. લેણદારની લેણી રકમ સામે નહીં નોંધાયેલી મિલકત આપો એની કોઈ નોંધ થતી, પણ એમ કે બાકીના રોકડ આપો તો એની નોંધ કરવાની. 19. હવે આની નોંધ થશે. કેટલા રૂપિયાથી થશે? બાકીના રૂપિયા 20,000. નંબર 20. ઉપજી આની પરથી શું ખબર પડે? રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો રોકડ ખાતું ઉધાર, તો જમા કોણ થાય? માલ મિલકત નિકાલ. શું આવશે જવાબ? માલ મિલકત નિકાલ ખાતે જમા. 21. ગાલખાત અનામત 2,000 બાદ કર્યા પછીના દેવાદારો કેટલા છે? તો કુલ દેવાદાર કેટલા હોય? ખરેખર 42,000. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ કેટલા લખાશે? 42,000. કુલ રકમ લખાય દેવાદારની, ગાલખાત અનામત બાદ કર્યા પહેલાની રકમ. નંબર 22. શું કહેવાય ને? ભાગીદારી પેઢીનું વિકલ્પ. 23. નંબર 23. દેવાદાર 24,500 ના છે ને ગાલખાત અનામત 2,500 ની છે, તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ કેટલા લખાય? 24,500. કેમ આમાં જવાબ અલગ આવ્યો ને આમાં જવાબ અલગ આવ્યો? અહીંયા હું કીધું છે બાદ કર્યા પછીના છે, તો બાદ કર્યા પહેલાના કેટલા હોય? 42. કુલ દેવાદાર લખાય તો કુલ દેવાદાર આ દાખલામાં કેટલા છે? 42. અને આ દાખલામાં કુલ દેવાદાર તો આપેલા જ છે, કેટલા? તો આનો જવાબ કેટલો આવશે? 24,500. 7મું ચેપ્ટર પૂરું.